છોટા બજાર ખાતે આવેલા કેટુ બ્યુટી બાર દ્વારા 1 રૂપિયામાં મહિલાઓને હેર કટિંગ કરી આપવા એક કેમ્પ યોજાયો હતો. આભાર નિહારિકા રવિવાર માર્કેટમાં હેર કટિંગના 400 થી વધુ લેવાતા હોય ત્યાં કેટુ બ્યુટી બાર દ્વારા 1 રૂપિયામાં મહિલાઓને વાળ કટિંગ કરી અપાયા હતા. છોટા બજાર વિસ્તારમાં આવેલી કે ટુ બ્યુટી બાર દ્વારા 1 રૂપિયામાં હેર કટિંગ કરી અપાય છે. હેર કટિંગ કરવાનો મુખ્ય હેતુ કે જે માર્કેટની અંદર એક હેર કટિંગ કરવાના 400 થી વધુ રૂપિયા લેવાય છે અને કેટલા રૂપિયા ખર્ચવા છતાં પણ લોકોને સંતોષ નથી થતો, ત્યારે ફક્ત 1 રૂપિયામાં કે ટુ બ્યુટી બાર દ્વારા હેર કટિંગ કરી અપાયું હતું. અત્યાર સુધી 48,000 જેટલી મહિલાઓને 1 રૂપિયા લઈ હેર કટિંગ કે ટુ બ્યુટી બારના કેતન હિરપરાએ કરી આપી છે, જે અંગે તેમણે વધુ માહિતી આપી હતી. કેતન હિરપરા, કેતનભાઈ, અત્યારે કંઈક તમારા પાર્લરનું નામ જણાવશો અને કાર્યક્ષેત્ર જણાવશો. અમારા પાર્લરનું નામ છે કે ટુ બ્યુટી બાર એનજીઓ, ચૌટા બજાર વિસ્તારની અંદર આવેલું છે. અમારી ત્યાં વર્કઆઉટ એવું છે કે અત્યારે જે બ્યુટી અને ફેશનની દુનિયાના નામે જે આંધળી લૂંટો થાય છે એને બચાવવા માટેનું વર્ક કરે છે. અમારું પાર્લર નથી, ખરેખર તો આ એનજીઓ છે, દિલ્હી ગવર્મેન્ટથી પ્રમાણિત છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ટૂંક સમયની અંદર આ એનજીઓ પદ્મવિભૂષણ એવોર્ડ પણ લઈ ચૂક્યું છે અને નોમિનેશનમાં આવી ગયું છે. અમે વર્કઆઉટ એવું કરવી છે કે આજની જે જનરેશન છે, હેર કટિંગ કરવા માટે 500 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીના અલગ અલગ પાર્લરમાં ચાર્જીસ હોય છે. આને રોકવા પાછળનો અમારું એક હેતુ છે. આ વર્કઆઉટ હું 1 રૂપિયામાં કરીને આપું છું દેશની તમામ દીકરીઓ. અત્યાર સુધીના 1,40,000 કટિંગો થઈ ચૂક્યા છે, એટલે ગણવામાં આવે માર્કેટના ભાવ પ્રમાણે તો 25 કરોડ રૂપિયા જેવી અમારી સંસ્થાએ બચત કરી છે અને એના અમારી પાસે રેકોર્ડો પણ છે. કેટુ બ્યુટી બારમાં વધુમાં કેતન હિરપરાએ કહ્યું હતું કે કેન્દ્રમાં જ્યાં સુધી મોદી સરકાર રહેશે ત્યાં સુધી 348 રૂપિયામાં યુવતીઓને પગભર કરવા માટે કોર્સ શીખવાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરતના અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા રવિવારે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞ કરાયો હતો. આ માટે સોની ફળિયાના આર્ય સમાજ મંદિરના સવારે આહુતિ અપાઈ હતી. આ પ્રસંગે સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર સંસ્થા બિનવારસી લાશોની અંતિમ ક્રિયાની કામગીરી છે. તેના દ્વારા દર વર્ષે મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞ પણ કરાય છે. આ વર્ષે 26 મે રવિવારના રોજ આયોજન કરાયું હતું. આ અંગે સંસ્થાના પ્રમુખ વેણી મારવાએ જણાવ્યું હતું કે બિનવારસી મૃતકોની લાશની અંતિમ ક્રિયા જ માત્ર કરાતી નથી, પરંતુ દર વર્ષે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞ પણ કરાય છે, જે આજે યોજાયો હતો. સોની ફળિયામાં આર્ય સમાજ મંદિરમાં સવારે 8:30 કલાકે યજ્ઞનો પ્રારંભ કરાયો હતો અને 9:30 કલાકે સમાપન કરાયો હતો. આર્ય સમાજ મંદિર ખાતે 2010 થી 2019 સુધીના તમામ બિનવારસી મૃતદેહના ફોટાનું પ્રદર્શન યોજાયું હતું. રવિવારના રોજ 1500 થી વધુ અજાણા મૃતદેહની ઓળખ કરવાના અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મારું નામ વેનિલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આજે બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવામાં આવ્યો છે અને 1:00 વાગ્યા સુધી બિનવારસી લાશોની ઓળખ થાય તે માટે લાશોના ફોટાનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવારસી લાશોનું વિનામૂલ્યે અંતિમ સંસ્કાર કરે છે. ત્યારબાદ બિનવારસી મૃતકોની ઓળખ થાય તેના માટે ઉધના સોશિયો સર્કલ, સોમનાથ સોસાયટી પાસે બિનવારસી મૃતકોના લાશોના ફોટા મૂકીને પ્રદર્શન કરે છે. ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમામ બિનવારસી મૃતકોનું શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે અને તે દિવસે બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. બિનવારસી લાશોનું તમામ અસ્થિ વિસર્જન નાસિક કરવામાં આવે છે. આ પ્રસંગે શહેરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહેશે. સવારે 9:30 કલાકે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળશે. સંસ્થાને મદદરૂપ થતા દાતાઓનું સન્માન પણ કરાશે. ત્યારબાદ ભજનનો કાર્યક્રમ યોજાશે. સંસ્થા દ્વારા લાશની સાથે મળેલી વસ્તુઓ માટે વર્ષમાં 2 વાર પ્રદર્શન યોજવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, સુરત.